તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો કે જ્યાં સાઠવામાં મંચુરિયનની લારી ચલાવતા યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે દુકાન ખાલી કરવાની અદાવતમાં કરાયો હુમલો કે જ્યાં પોલીસે હુમલો કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. ત્યારે ઘટનાના 24 કલાકમાં જ આરોપીઓને ઝડપી પકડવામાં આવ્યા છે કે જ્યાં સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા દ્રશ્યો. ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે, જેની અંદર વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે થીબ સન ઓફ ઇન્દ્ર ખત્રી, જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે, અને 4 આરોપી વિરુદ્ધ અમને ગુનો દાખલ કરાવેલ છે. જે 4 આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, જિંદુસિંહ સુજમલસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકી. આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ આ બંને અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે. આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આજે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે, જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી 3 વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું, જે અનુસંધાને આ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. અને આ પૈકીના જે 3 આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી, આ 3 આરોપીઓને આજરોજ રાઉન્ડઅપ કરવામાં આવેલા.